वेरी गुड मॉर्निंग बाळको। चलो आपणे धोरण पहेलू एमां शुं शीखवानुं छे त्यारे अंग्रेजी, बराबर। तो जुओ आनी पहेला आपणे 1 to 10 अने 11 to 20 એટલે કે 100 એકડા, 100 એકડામાં 1 થી 20 સુધી અંગ્રેજીમાં શીખી ગયા, બરાબર। અને શું કહેવાય છે ને કેવી રીતે બોલાય છે એ ચલો એ કમ્પ્લીટ કર્યું, એના પછી આપણે શું જોઈ ગયા, તો જુઓ એના પછી આપણે પહેલી અને બીજી બંને ABCD, બરાબર, પહેલી અને બીજી બંને ABCD જોઈ ગયા। પહેલી ABCDના અક્ષરો અને બીજી ABCDના અક્ષરોમાં શું ફરક હોય, બરાબર। એટલે કે પહેલી ABCDના અક્ષરો મોટા હોય, મોટા એટલે કેપિટલ, અને નાના એટલે સ્મોલ। તો કે પહેલી ABCDના અક્ષર કેપિટલમાં હોય, બીજી ABCDના સ્મોલમાં, બરાબર। પછી કયા અક્ષરને પહેલી ABCDમાં લખાશે કઈ રીતે અને બીજી ABCDમાં કઈ રીતે લખાશે એ પણ આપણે જોઈ ગયા, બરાબર। તો હવે એના પછી આપણે કલમ ખડીઓ, બરાબર, કલમ ખડીઓ એટલે કે ગુજરાતીના અક્ષરો છે ક ખ ગ ઘ, એ બધા અક્ષરોનું અંગ્રેજી અક્ષર કયા થાય। જેમ કે તમને કોઈ એવું પૂછે કે ગ ગને અંગ્રેજીમાં શું લખાય, શું આવે, જી। જો અહીંયા આપણે જોઈ ગયા, દેખાય ગ માટે જી છે, બરાબર। આવી રીતે આપણે આગળ જોઈ ગયા કલમ ખડીઓ, ને એના પછી એની એક્સરસાઇઝ પણ કરી લીધી છે, બરાબર। તો હવે જો ક્યાં પહોંચ્યા આપણે, તો કે હવે આપણે થોડાક સ્પેલિંગ આપેલા છે, શું સ્પેલિંગ, તો સ્પેલિંગની સાથે સાથે પહેલાં તો એનું ચિત્ર એટલે તમને ખબર પડે કે કોની વાત કરે છે, બરાબર। પછી એનો અંગ્રેજીમાં સ્પેલિંગ, પછી એને કેમ વંચાશે, એનો ઉચ્ચાર, ઉચ્ચાર એટલે કે એને શું વાંચી આપણે એને ઉચ્ચાર કહેવાય, બરાબર। તો એના પછી એનો ઉચ્ચાર અને એની પછી એનું ગુજરાતી, આટલું આપેલું છે। આપણે શું કરવાનું છે, આ પાકું કરવાનું છે। ચલો તો વાંચીએ આગળ કે નીચેના ચિત્રો ઓળખી સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ વાંચો। જો એણે શું કીધું કે તમને નીચે જે ચિત્રો આપેલા છે એને તો પહેલાં તમે ઓળખો, શેનું ચિત્ર આપેલું છે એ ઓળખો, એના પછી તો કે એનો ઉચ્ચાર શું થાય છે, બરાબર, એ વાંચો, અને એના પછી એનું ગુજરાતી। તો પહેલાં ચલો જોઈએ કે શું છે ચિત્રો। તો પહેલું છે બેટ, બેટ એટલે તમે બધાએ ક્રિકેટ રમ્યા, જો ક્રિકેટ ના રમ્યા હોય તો ક્રિકેટ રમતા જોયું તો હશે ને, તો એ જે ક્રિકેટ રમતા હોઈએ આપણે એમાં જે બેટ વાપરીએ છીએ ખબર ને બધાને, એ બેટ દોરેલું છે, શું, ક્રિકેટ રમવા માટે જે બેટ હોય એ દોરેલું છે। ચલો એના પછી તો કે બિલાડી, બિલાડી તો જોઈ ને બધાએ, તો બીજા નંબરમાં બિલાડી દોરેલી છે, બરાબર। એના પછી બિલાડીનો ખોરાક શું છે ખબર હોઈને, તો કે ઉંદરડા, બિલાડી હોય ઉંદરડાને ખાઈ જાય, ખબર ને, તો એના પછીનું ચિત્ર છે એ ઉંદરડાનું છે। ચલો ઉંદરડા પછી શું દેખાય તમને, પંખો, પંખો જોયો બધાએ, મેડમ પંખો તો જોયો હોય ને, પણ તો એનો ઉપયોગ શું છે એ ખબર, તો કે આપણે ગરમીથી રક્ષણ મેળવવા માટે ઘરમાં પંખો લગાવતા હોઈએ, બરાબર, તો એનું ચિત્ર છે। એના પછી જોવો શેનું છે, વેન, આપણે ક્યાંય બારે ગયા હોય કે પછી સ્કૂલમાં અપડાઉન કરતા હોય તો એમાં પણ આપણે શેમાં આવતા હોઈએ, વેનમાં આવતા હોઈએ, જોયું છે ને વેન, તો એ ચિત્ર વેનનું છે, બરાબર। ચલો એના પછી જાળી, તો જાળીનો ઉપયોગ શું છે ખબર કોઈને, તો કે જ્યારે આપણે પાણી ભરતા હોઈએ, બરાબર,
तो ये पानी छे एने साफ करवा एने गाड़वा माटे आपणे एक जाड़ीनो उपयोग करीए छीए, बराबर। ई वाड़ी जाड़ी अथवा तो फूटबॉल रमता होईए, बराबर, तो एमां पण जाड़ी होय ई छे। एना पछी जेट, जेट एटले तो के विमान, शुं थाय, जेट एटले विमान। एना पछी जग, विमान तो जोयुं ने बधाय आकाशमां उड़तुं होय, बराबर, एनुं चित्र छे। ने एना पछी जगनुं के जेमां आपणे पाणी राखता होईए એનું ચિત્ર છે। ચલો ચિત્ર જોઈ લીધા, હવે એના પછી આપણે એના સ્પેલિંગ જોઈએ। તો પહેલું છે BAT, બેટ એટલે બેટ। સ્પેલિંગ શું છે? BAT, બેટ એટલે બેટ। એના પછી જુઓ CAT, CAT અને વંચાશે કેટ, એનું ગુજરાતી થશે બિલાડી। શું? બિલાડી। બેટ કે ટ્રેટ, ત્રણેય સ્પેલિંગ આમ તો સરખા સરખા જ છે, બરાબર। જુઓ એના પછી શું છે? ઉંદર, તો ઉંદરને શું કહેવાય? રેટ। રેટનું સ્પેલિંગ RAT, રેટ એટલે ઉંદર। જો ATAT બધામાં સરખું છે, અહીંયા બી, અહીંયા સી અને અહીંયા આર, આટલો જ ફરક છે, બરાબર। તો એકદમ ઇઝી સ્પેલિંગ છે। એના પછી તો કે FAN, ફેન એટલે પંખો। પંખો છે એને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે ફેન કહેવાશે। શું? ફેન। એના પછી VAN, વેન એટલે વેન। વેનને શું કહેવાય? વેન જ કહેવાય। સ્પેલિંગ તો કે VAN, વેન એટલે વેન। ચલો એના પછી NET, નેટ એટલે જાળી। શું? જાળી હોય એને અંગ્રેજીમાં નેટ કહેવાશે, અને એનો સ્પેલિંગ થશે NET, નેટ એટલે જાળી। એના પછી વિમાન, આકાશમાં ઉડતું હોય એ બધાને ખબર છે, અને એમાં બેસીને આપણે કોઈ દૂર દૂર સુધી જવું હોય તો એમાં જવાય, બરાબર। તો નેટ, જેટ, ફેન, વેન, નેટ, જેટ, સરખા સરખા સ્પેલિંગ છે। જુઓ નેટ એટલે જાળી ને જેટ એટલે તો કે વિમાન, અને એનો સ્પેલિંગ થશે JET, જેટ એટલે વિમાન, બરાબર। ચલો પછી જોઈએ જગ, પાણી પીવાનો જે કુંજો હોય, બરાબર, એને આપણે જગ પણ કહીએ છીએ ને કુંજો પણ કહીએ છીએ। તો એનો સ્પેલિંગ JUG, જગ એટલે કુંજો। શું થશે? જગ એટલે કુંજો। ચલો તો કેટલા સ્પેલિંગ જોઈ ગયા આપણે? BAT, બેટ એટલે બેટ, પછી CAT, કેટ એટલે બિલાડી, RAT, રેટ એટલે ઉંદર, FAN, ફેન એટલે પંખો, VAN, વેન એટલે વેન, પછી NET, નેટ એટલે જાળી, અને JET, જેટ એટલે વિમાન, અને છેલ્લું છે JUG, જગ એટલે ઊંચો। ચલો તો આ બધા સ્પેલિંગ તમારે હોમવર્કમાં લખી અને સાથે સાથે પાકા કરવાના છે, બરાબર। પાકું થઈ જવું જોઈએ, લખેલું તો ના હોય તો પણ ચાલશે। તો ચલો હવે આગળનું છે આપણે કાલે જોશું, પણ હોમવર્કમાં સ્પેલિંગ પાકા કરી લેજો।